જઈએ મુરારી ફર્સ્ટ એન્ડ ગૃહમાં અને જોઈએ કેવી રીતના ટેસ્ટી ટેસ્ટી ખાજલી બને. મુરારી ફર્સ્ટ એન્ડ ગૃહ તે 100 વર્ષથી જૂની અને પ્રખ્યાત ફરસાણની દુકાન છે. મુરારી ફરસાણ ગૃહ તેની વિવિધ મીઠાઈઓ અને ફરસાણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મુરારી ફરસાણ ગૃહ તે પોરબંદરનું જાણીતું અને માનીતું મીઠાઈ ગૃહ છે. આ ખાજલી કેવી રીતે બને એ હું તમને મુરારી ફરસાણ ગૃહમાં લઈ જઈને દેખાડીશ. હવે આપણે મસાલા ખાજલી રેસીપી જોશું. એમાં મસાલા રૂપે 250 ગ્રામ મરી, 250 ગ્રામ જીરું, 300 ગ્રામ નમક અને 8 કિલો મેંદો ઉપયોગ કરવામાં આવશે. ખાજલી બનાવવા માટે આપણે પહેલા 15 કિલો મેંદો લીધો છે. પછી આપણે લેશું 2 કિલો ઘી અને 3 કિલો તેલ, 7.5 કિલો લોટ શેકવાનો. જ્યારે લોટ શેકાઈ જાય ત્યારે 4.5 લિટર પાણી ઉમેરવાનું. જેને 15 મિનિટ સુધી ઠંડુ કરવામાં આવે છે. 8 કિલો મેંદો અને 9 લિટર પાણી સાથે મિક્સ કરવાનું, જેમાં 3 કિલો ઘી મૂણ તરીકે ઉમેરવામાં આવશે. મિક્સ કરીને શેકેલો મેંદો ઉમેરવાનો છે. ત્યારબાદ તેના ગોળ લુવા બનાવવામાં આવે છે. લુવા બની જાય ત્યારબાદ હાથ વડે ખાજલી બનાવવામાં આવે છે. શુદ્ધ કપાસિયા તેલ વડે ખાજલીને તળવામાં આવે છે. બાદ અંદાજે 15 કલાક ખાજલીને ઠંડી કરવામાં આવશે. ત્યારબાદ 2 પ્લાસ્ટિકની થેલીમાં ભરવામાં આવે છે અને 500 ગ્રામના બોક્સ બનાવીને પેક કરવામાં આવે છે. જો તમને પોરબંદરની પ્રખ્યાત ખાજલી ટેસ્ટ કરવી હોય તો મુરારી ફરસાણ ગૃહની મુલાકાત લ્યો અને ત્યાંથી ટેસ્ટી ખાજલી મેળવો. ઓર આપ સબ લોગો કો આજ કા વિડિયો પસંદ તો આયા હોગા તો હમારે ચેનલ કો ક્યા કરના હૈ મેં ફિર સે કહેતી હું લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ઓર ઘંટા ભી બજા દેના. થેન્ક યુ ગાઈઝ.